વિદ્યાર્થી મિત્રો, વાર્તા સાંભળવી છે ને? તો ચાલો થઈ જાઓ તૈયાર. આજની વાર્તાનું નામ છે હાથી અને બકરી. ઝાડ નીચે એક હાથી સૂતો હતો. ખિસકોલી અને સસલું ત્યાં સરસ રીતે મજા કરીને રમતા હતા. સસલાએ જોયું કે હાથી ઝાડ નીચે સૂઈ રહ્યો છે. રમતા રમતા તે બંને હાથીની પીઠ ઉપર ચડી ગયા. એટલામાં તો ત્યાં એક બકરી આવી. બકરી પણ હાથીની પીઠ પર ચડવા લાગી. અચાનક જ હાથી તો ઊંઘમાંથી જાગી ગયો. કેમ જાગી ગયો વિદ્યાર્થીઓ? કારણ કે ખિસકોલી અને સસલાનું વજન એકદમ ઓછું હોય, કારણ કે બંને હલકા હોય, પરંતુ બકરી તો થોડી ભારે હોય ને. એટલે બકરી જેવી પીઠ ઉપર ચડી એટલે અચાનક હાથી જાગી ગયો. ત્રણેય હાથીની પીઠ પરથી નીચે પડી ગયા. ખિસકોલી અને સસલું તો ફટાફટ જલ્દી જલ્દી ભાગી ગયા, પણ બકરી તો ત્યાં જ ઊભી રહી ગઈ. પછી હાથીએ બકરીને પોતાની પીઠ ઉપર બેસાડી અને બધે ફેરવી, કારણ કે બકરીને તો આવી રીતે કોણ ફેરવે. એટલે હાથીભાઈને પણ બકરીની આ સ્વભાવ ગમી ગયો અને તેમને લઈ અને બધી જગ્યાએ જંગલમાં ફર્યા અને દૂરથી સસલું અને ખિસકોલી બંને જોઈ રહ્યા. મજા આવીને દોસ્તો, એટલે હાથી અને બકરીની વચ્ચે ભાઈબંધી થઈ ગઈ. તમારા પણ કેટલાક મિત્રો હશે તો તમારે પણ મિત્રો સાથે સારો વ્યવહાર કરવાનો છે, જેનાથી તમને પણ તમારા મિત્રો તમને સાથ આપે. બાળમિત્રો, આ વાર્તા સાંભળી તમારે કેટલાક શબ્દો પણ નવા શીખવાના છે, જેમ કે ઝાડ, હાથી, ખિસકોલી, સસલું અને બકરી. આ શબ્દો તમારે તમારી નોટબુકમાં લખવાના છે. તો ચાલો નવી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.